सतकेवल साहिब, परम गुरु पाठशाला संकुल, सतकेवल विद्या मंदिर, सारसा। हूँ उमेश चंद्र आर वाघेला। धोरण 8, विषय विज्ञान अने टेक्नोलॉजी। यूनिट नंबर 3, संश्लेषित रेसाओ एटले के कृत्रिम रेसाओ अने प्लास्टिक, जेमा भाग 1, टॉपिक संश्लेषित रेसाओ अने तेना प्रकार। विद्यार्थी मित्रों, हूँ उमेश चंद्र आर वाघेला। धोरण 8 अंदर विज्ञान विषय में आप सर्वे विद्यार्थियों आ ऑनलाइन शिक्षण पद्धति में स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे आजे आ प्रकरणनी अंदर धोरण 8 अंदर प्रकरण नंबर 3, संश्लेषित रेसाओ एटले के मानवी द्वारा बनावेला रेसाओ अने प्लास्टिक विषे भणीशुं। तो चालो जोईए आपणे संश्लेषित रेसाओ। विद्यार्थी मित्रों, आपणे जे कपड़ा पहेरीए छीए ते कापड़मांथी बनेला होय छे। कुदरती के कृत्रिम स्त्रोतमांथी कापड़ बनावामां आवे छे। अहीं विद्यार्थी मित्रों, कुदरती अने कृत्रिम स्त्रोत एटले के जे कापड़ बनावामां आवे छे, जे दोराओमांथी कापड़ बनावामां आवे छे, ते दोरा कुदरती रेसाओ अथवा तो कृत्रिम रेसाओमांथी बनेला होय छे। એટલે અહીં શબ્દ આપેલો છે કૃત્રિમ કે કુદરતી સ્ત્રોતમાંથી કાપડ। શું તમે થોડા કુદરતી રેસાઓના નામ આપી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 અને ધોરણ 7 અંદર રેસાઓ વિશે ભણી ગયા, જેમાં કુદરતી રેસાની અંદર કપાસ, ઊન, રેશમ, સણ, નાળિયેર જેવા આપણે કુદરતી રેસાઓ વિશે અને તેના ઉપયોગો વિશે પણ ભણી ગયા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવવામાં કાપડનો ઉપયોગ થાય છે। તો ચાલો કેટલીક એવી સામાન્ય વસ્તુઓની યાદી તૈયાર કરો કે જે કાપડમાંથી બનેલી હોય। હવે આ યાદીમાંથી કુદરતી રેસાઓમાંથી બનેલી વસ્તુઓ અને કૃત્રિમ રેસામાંથી બનેલી વસ્તુઓને તમારે અલગ કરવાની છે। કૃત્રિમ રેસાઓ એટલે કે માનવી દ્વારા બનાવેલા રેસાઓ, આ યાદીને નીચેના કોષ્ટક 3.1 યોગ્ય રીતે લખવાની છે। હવે આ કોઠાની અંદર, ટેબલની અંદર કૃત્રિમ અને કુદરતી રેસાઓના નામ લખવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં વસ્તુનું નામ અને તે વસ્તુ કયા પ્રકારના કુદરતી અથવા તો કૃત્રિમ રેસામાંથી બનેલી છે તે તમારે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ વસ્તુનું નામ લખીશું। ઉદાહરણ તરીકે વસ્તુનું નામ સાડી છે, તો સાડી કુદરતી અથવા તો કૃત્રિમ રેસાની બનેલી હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જે શર્ટ પહેરીએ છીએ અથવા તો પેન્ટ પહેરીએ છીએ તે પણ કુદરતી અથવા તો કૃત્રિમ રેસાનું બનેલું હોય છે। ત્યારબાદ વસ્તુનું નામ છે છત્રી, તો જે છત્રી છે એ નાયલોન રેસાની બનેલી હોય છે, જે રેસા કૃત્રિમ રેસા ગણવામાં આવે છે। ત્યાર પછી આગળની વસ્તુનું નામ છે ઓશિકા અને ગાદલા, જેની બનાવવા માટે રૂ જે કપાસમાંથી મળે છે તેનો ઉપયોગ થાય છે। તો આ જે વસ્તુ છે એ કુદરતી રેસા એટલે કે કપાસમાંથી મળતા રેસામાંથી બને છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે દોરડા બનાવવામાં આવે છે તે પણ
कुदरती रेसामांथी बनेला होय छे। आ उपरांत अनेक प्रकारनी वस्तुओ जे कुदरती अने कृत्रिम रेसाओमांथी बनेली होय छे। ત્યારબાદ હવે વિચારો કે શા માટે કેટલાક રેસાઓને તમે કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખ્યા? વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કૃત્રિમ રેસાઓ એટલે કે માનવસર્જિત રેસાઓની વ્યાખ્યા આપેલી છે, તો જોઈએ વ્યાખ્યા। તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે અને એટલા માટે જ તેને સંશ્લેષિત રેસા અથવા તો માનવસર્જિત રેસા કહેવામાં આવે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણની અંદર શીખી ગયા કે અમુક પ્રકારના રેસા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે અને અમુક પ્રકારના રેસા પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, પરંતુ આજે આપણે આ પ્રકરણની અંદર સંશ્લેષિત રેસાઓ વિશે ભણવાનું છે, જે માનવી દ્વારા બનાવવામાં આવે છે એટલા માટે તેને સંશ્લેષિત રેસા અથવા તો માનવસર્જિત રેસા કહેવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ જે સંશ્લેષિત રેસાઓ છે એ શું છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને દોરામાં પરોવાયેલી માળામાં મણકાનો એક સમાન ઢાંચો એટલે કે રચના યાદ જ હશે, એટલે કે તમે માળા જોઈ હશે જે મણકાની બનેલી હોય છે અને આ મણકાની વચ્ચે એક દોરો પરવેલો હોય છે જે તમે જોયો હશે। હવે આકૃતિ 3.1 જેમાં એ, અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ એ એટલે કે મણકા અને બી યુપિનને જોડીને બનાવેલી લાંબી સાંકળ, એટલે કે આ રીતે સાંકળ બનાવેલી છે જે તમે જોઈ શકો છો, જે યુપિન દ્વારા બનાવવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 3.1 એમાં એ અને બીમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સાથે જોડી અને લાંબી સાંકળ જેવી રચના બનાવેલી જોવા મળે છે। હવે કહો જોઈએ કે આ બંનેમાં શું સમાનતા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એક જ પ્રકારના મણકા એટલે કે એક જ પ્રકારના મણકા એક કરતાં વધારે એક સાથે દોરા વડે જોડીને લાંબી સાંકળ બનાવી શકાય છે। ત્યારબાદ બીજી આકૃતિમાં જુઓ છો કે એક જ પ્રકારની એક જ સાઇઝની પિન વડે જુદા જુદા એટલે કે એક કરતાં વધારે પિનનો ઉપયોગ કરી અને આ રીતે પિનની લાંબી સાંકળ બનાવી શકાય છે। તો અહીં બંને આકૃતિમાં મણકા અને યુપિનની સાંકળ બનાવેલી જોવા મળે છે। હવે સંશ્લેષિત જે રેસાઓ પણ આવા નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે, એટલે કે જે માનવસર્જિત રેસા છે તે પણ અગાઉની જે આકૃતિ જોઈ તે મુજબ નાના નાના એકમોને જોડીને એક પ્રકારની સાંકળ બનાવવામાં આવે છે। હકીકતમાં એ દરેક નાનો એકમ એક રાસાયણિક પદાર્થ છે, એટલે કે જે સાંકળ બનાવવામાં આવે છે અને જે નાનો એકમ વપરાય છે તે એક રાસાયણિક પદાર્થ હોય છે। આવા ઘણા નાના નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે, જેને પોલિમર કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આવા નાના નાના એકમો એટલે કે મોનોમર જે જોડાઈને એક વિશાળ એકમ બનાવે છે તેને પોલિમર કહે છે। હવે આ જે પોલિમર શબ્દ છે એ ગ્રીક ભાષાના બે શબ્દો પોલી એટલે ઘણા તથા મર એટલે ભાગ કે એકમ, એટલે કે ઘણા બધા ભાગ કે એકમ ઉપરથી ઉતરી આવ્યો છે। આમ
પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોથી બનેલો હોય છે. એટલે આપણે આ આકૃતિમાં જોઈ શકો છો કે ઘણા બધા મણકાઓથી અથવા તો ઘણી બધી યુપિનની મદદથી આવી લાંબી સાંકળ બનાવી શકાય છે. તો અહીં કહી શકાય કે પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એટલે કે ફરીથી એના એ જ ઘટકોના વપરાશ પછી મોટો એકમ બનાવવો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પોલિમર કુદરતમાં પણ બનતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર જ છે. એટલે કે કપાસની અંદર રહેલો સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પદાર્થ એ એક પ્રકારનો પોલિમર છે. સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમોને જોડવાથી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સેલ્યુલોઝ બને છે તે એક પ્રકારનો પોલિમર છે જે ગ્લુકોઝના ઘણા બધા એકમોના જોડાવાથી આ સેલ્યુલોઝ બને છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે સંશ્લેષિત રેસાઓના પ્રકાર એટલે કે જે માનવસર્જિત રેસાઓ છે તેના જુદા જુદા પ્રકાર વિશે આપણે અહીં ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર ચાર પ્રકારના રેસાઓ આપણે આ પ્રકરણની અંદર ભણવાના છે. તેમાં પહેલું છે રેયોન, બે નાયલોન, ત્રણ પોલિએસ્ટર અને ચાર એક્રેલિક. તો આ ચાર પ્રકારના રેસાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ માનવસર્જિત રેસાઓની અંદર જોઈએ પહેલું રેયોન. હવે આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આનો ઇતિહાસ એવો કહેવામાં આવે છે કે જે ચીનના લોકો છે તેમણે આ રેશમના કીડામાંથી રેશમ મેળવવાની પદ્ધતિની શોધ 200 વર્ષ સુધી બીજા કોઈ દેશને જાણ કરવા દીધી ન હતી. એટલે કે આ માહિતી 200 વર્ષ સુધી આશરે ગુપ્ત રાખવામાં આવી હતી. ત્યાર પછી રેશમમાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ જ મોંઘું પણ હતું અને એનું સુંદર પોત એટલે કે ટેક્સચર સૌને આકર્ષિત કરતું હતું. ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા. 19મી સદીના અંતમાં અથવા તો તેની આસપાસ વૈજ્ઞાનિકોએ રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા, જેમાં લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી અને રેસા બનાવવામાં આવ્યા હતા. આ રેસાને રેયોન અથવા તો કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રેયોનની વ્યાખ્યા આપેલી છે કે રેયોન એટલે શું. તો એની વ્યાખ્યા એવી આવશે કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને જે રેસા બનાવવામાં આવે છે તેને રેયોન રેસા કહે છે અથવા તો કૃત્રિમ રેશમ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. જો કે રેયોન એક કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ તે માનવસર્જિત રેસા જ ગણાય છે. એટલે કે રેયોન જે બનાવવામાં આવે છે તે પણ કુદરતી સ્ત્રોત એટલે કે લાકડાના માવામાંથી જ બનાવવામાં આવે છે. એટલા માટે તેને પણ માનવસર્જિત રેસાની અંદર ગણી શકાય છે. તે રેશમ કરતાં સસ્તા છે અને તેને રેશમના રેસાની માફક વણી શકાય છે. વણવું એટલે કે વિદ્યાર્થી મિત્રો, કાપડ બનાવવું. તો વણી અને તેનું કાપડ બનાવી શકાય છે. તેને ઘણા બધા પ્રકારના રંગોથી રંગી શકાય છે એટલે કે જુદા જુદા કલર કરી શકાય છે. ત્યાર પછી રેયોનના રેસાને કપાસના રેસાની સાથે વણીને ચાદરો
अथवा ऊन साथ वणीने चटाईओ बनावामां आवे छे। तो विद्यार्थी मित्रों अहीं रेयोनना रेसाने कपासना रेसा साथ वणीने चादरो अने ऊन साथ वणीने चटाई बनावामां आवे छे, जे आकृति 3.2 नी अंदर तमे जोई शको छो। तो आ रीते आकृतिमां दर्शाव्या मुजब चटाई अने कापड़ जेवी वस्तुओ बनावा माटे रेयोनना रेसा उपयोगमां आवे छे। त्यार पछी बीजा जे प्रकारना रेसा आपणे भणवाना छे ते छे नायलॉन। नायलॉन एक अन्य मानव सर्जित रेसा छे। कोईपण प्रकारना कुदरती काचा माल एटले के वनस्पतिजन्य के प्राणीजन्यना उपयोग वगर, એટલે કે વનસ્પતિ અને પ્રાણીજન્યના રેસાના ઉપયોગ વગર તેને ઈસવીસન 1931માં બનાવવામાં આવેલું અને તે કોલસો, પાણી તથા હવાથી બનાવવામાં આવેલું તે સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા। એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે નાયલોન રેસા છે એ એક પ્રકારના એવા માનવ સર્જિત રેસા છે કે તેની અંદર કુદરતી જે રેસા હોય છે જે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય રેસા તેના ઉપયોગ વગર બનાવવામાં આવેલા રેસા છે અને આ રેસાની શોધ ઈસવીસન 1931માં કરવામાં આવી હતી। એટલા માટે કોઈ તમને પ્રશ્ન પૂછે કે સંપૂર્ણ સંશ્લેષિત એટલે કે માનવ સર્જિત રેસા કયા છે તો તેનો જવાબ આવશે નાયલોન। નાયલોન રેસા ખૂબ જ મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે, એટલે કે વજનમાં બહુ હોતા નથી। તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે, તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત છે। એટલા માટે નાયલોનના રેસા કાપડ બનાવવા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે। તમે જોયા હશે કે નાયલોનના બનેલા કાપડ જલ્દીથી સુકાઈ જાય છે અને તે પણ તે પાણીનું શોષણ પણ કરતા નથી। આપણે નાયલોનમાંથી બનેલી ઘણી બધી ચીજ વસ્તુઓ જેવી કે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા, છત્રીનું જે કાપડ આવે છે તે, આ ઉપરાંત જે માછલી પકડવાની જાળ જેવી વસ્તુઓ નાયલોનની દોરીમાંથી બનેલી હોય છે। ત્યારબાદ આકૃતિ 3.3 નાયલોન એ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે પણ ઉપયોગી હોય છે। તો અહીં આકૃતિ 3.3-3.4 અંદર તેના જુદા જુદા ઉપયોગો આપેલા છે। હકીકતમાં તો નાયલોનનો તાંતણો એટલે કે રેસો સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે। અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે નાયલોન છે એનો ઉપયોગ મોજા, દોરી, ટૂથબ્રશ અથવા તો જુદા જુદા પડદાની બનાવટમાં પણ નાયલોનના દોરા વપરાય છે। ત્યાર પછી શું નાયલોનના રેસાઓ ખરેખર એટલા મજબૂત હોય છે કે તેમાંથી આપણે પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે હા, કારણ કે નાયલોનના દોરા એ સ્ટીલના રેસાઓ કરતાં પણ વધુ મજબૂત હોય છે। એટલા માટે જ અહીં આપ ચિત્રમાં જોઈ શકો છો કે નાયલોનના જે રેસાઓ છે તેનો ઉપયોગ પેરાશૂટની અંદર અને પર્વતારોહણો અથવા તો પર્વતારોહકો તેનો ઉપયોગ દોરડાની અંદર કરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે રેસાઓ ભણ્યા તેની મજબૂતાઈ ચકાસવા માટે અહીં એક પ્રવૃત્તિ આપેલી છે। તો જોઈએ આપણે પ્રવૃત્તિ। હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિમાં એક ક્લેમ્પવાળું લોખંડનું સ્ટેન્ડ લેવાનું છે, એક
60 सेंटीमीटर लांबो दोरो लेवानो। हवे स्टेन्ड लई अने आकृति में बताव्या मुजब एक दोरो पण लेवानो छे। आ दोराने मुक्त रीते लटके ते रीते स्टेन्ड साथे आकृति में दर्शाव्या मुजब बांधो। त्यार पछी तेना मुक्त छेड़े एक पल्लू बांधो, एटले के नानू ताजू बांधो, जेथी तेमा वजन मूकी शकाय। दोरो तूटी जाए त्यां सुधी तेमा एक पछी एक वजन उमेरता जाओ। दोरो तोड़वा माटे जरूर पड़े एवा कुल वजनिया नोधो, एटले के जे दोरो होय छे ते ज्यारे तूटी जाए अथवा तो दोराने तोड़वा माटे जरूरी प्रकारना जुदा जुदा ग्रामना वजनियानो उपयोग करवानो छे। आ वजन ते रेसानी मजबूताई दर्शावे छे, એટલે કે જુદા જુદા વજનના વજનિયા આ ત્રાજવાની અંદર મૂકતા જેવો દોરા તૂટી જાય છે તો વારા પરથી જે વજનનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે કહી શકાય કે આ જે રેસાઓ છે એ જુદી જુદી મજબૂતાઈ ધરાવે છે। આ પ્રવૃત્તિનું પુનરાવર્તન ઊન, પોલિએસ્ટર, રેશમ તથા નાયલોનના દોરા લઈને પણ કરો। तो विद्यार्थी मित्रों अहीं आपणे जुदा जुदा प्रकारना एटले के ऊन, पॉलिएस्टर, रेशम तथा नायलॉनना दोरानो उपयोग करीने आ प्रवृत्तिनो पुनरावर्तन करवानो छे। मळेली माहितीने कोष्टक 3.2 માં દર્શાવ્યા મુજબ નોંધો, એટલે કે નીચે જે આપણને કોષ્ટક આપેલો છે તેની અંદર આપણે આ માહિતી લખવાની છે। દોરાઓને તેની મજબૂતાઈ મુજબ ચડતા ક્રમમાં ગોઠવો। હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જે આ દોરાની મજબૂતાઈ છે તેને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। હવે કોષ્ટક નંબર 3.2, હવે જે રેસાઓ આપેલા છે તેના પ્રકાર, તો અહીં આપણે જે સ્ટેન્ડની અંદર દોરાની મજબૂતાઈ માપવાની છે તેમાં જુદા જુદા વજનિયાનો ઉપયોગ કરવાનો છે। તેમાં પહેલું છે કપાસ, તો જે કપાસનો રેસો છે તે રેશમના દોરા કરતાં ઓછું વજન જરૂરી છે, એટલે કે દોરો તોડવા માટે જે વજન જરૂરી છે કુલ વજન તેના માટે રેશમના દોરા કરતાં ઓછું વજન જરૂર હોય છે। ત્યાર પછી જે ઊનના રેસા માટે ખૂબ જ ઓછા વજનની જરૂર પડે છે। વિદ્યાર્થી મિત્રો અહીં જે ઊનના રેસા છે તેને તોડવા માટે જે વજનિયા વપરાય છે તેમાં સૌથી ઓછું ઊનના રેસાની અંદર તોડવા માટે વપરાય છે। ત્યાર પછી રેશમ, તો રેશમના જે તાર છે એટલે કે દોરી છે તેને તોડવા માટે કપાસના દોરા કરતાં વધારે વજન વપરાય છે, એટલે કે વધુ વજન જરૂરી છે। ત્યાર પછી જે ચોથા નંબરમાં આપેલ છે તે છે નાયલોન, તો જે નાયલોન છે તેને તોડવા માટે સૌથી વધારે વજન વપરાય છે। તો અહીં આપણે જોઈ શકો છો કે ચાર પ્રકારના રેસા આપણને આપેલા છે, તો તેમાં સૌથી વધારે વજન જે દોરાને કે રેસાને તોડવા માટે વપરાય છે તેમાં નાયલોન, અને સૌથી ઓછું વજન જે દોરવા માટે તોડવા માટે વપરાય છે તે છે ઊન। એટલે ક્રમ આપણે એવો બનશે કે પહેલા નંબર ઉપર આવશે ઊન, એટલે કે સૌથી ઓછું વજન તારને તોડવા માટે વપરાય છે। ત્યાર પછી આવશે કપાસ, પછી આવશે રેશમ, અને રેશમ પછી આવશે નાયલોન। તો આ રીતે ક્રમ આવશે, પહેલાં આવશે ઊન, પછી કપાસ, પછી
रेशम अने पछी छेल्ले नायलॉन। बराबर, तो आ रीते क्रम आवशे। त्यार पछी तमे दोराने लटकाववा माटे हूक अथवा तो दीवालमां रहेली खीलीनो पण उपयोग करी शको छो, जेना नीचेना छेड़ेथी पॉलिथीननी थેલી લટકાવેલી હોય છે। વજનને બદલે તમે એક સરખા કદની લખોટી કે કાંકરાનો ઉપયોગ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીં વજનના જે વજન્ય હોય છે તેને લટકાવવા માટે માત્ર ત્રાજવાનો નહીં પણ હૂક અથવા તો બીજી દિવાલમાં રહેલી ખીલીનો પણ ઉપયોગ કરી શકાય, અથવા તો તમે કોથળીનો પણ ઉપયોગ કરી શકો છો। સાવચેતી, બધા દોરાઓની લંબાઈ તથા જાડાઈ લગભગ સરખી હોય તે ધ્યાનમાં રાખવું જરૂરી છે, ત્યાર પછી જ આ દોરાઓની મજબૂતાઈ નક્કી કરી શકાય છે। તો આપણે અહીં આ કોષ્ટકને આધારે જુદા જુદા દોરાઓની જે મજબૂતાઈ છે તે નક્કી કરી શકાય છે। બરાબર, તો અહીં જે ક્રમ છે ફરીથી આપણે જોઈ લઈએ। પહેલો નંબર આવશે ઊન, ત્યાર પછી આવશે કપાસ, પહેલા નંબરમાં ઊન, બે નંબરમાં કપાસ, ત્રણ નંબરમાં રેશમ અને ચાર નંબરમાં નાયલોન। તો આમ એનો ક્રમ મજબૂતાઈ પ્રમાણે 1, 2, 3 અને 4 આવશે, એટલે સૌથી વધારે મજબૂતાઈ પહેલા નંબર ઉપર આવશે નાયલોન, એટલે કે સૌથી મજબૂત જે રેસા છે એ નાયલોન ગણવામાં આવશે। ત્યાર પછી બીજા નંબરમાં રેસા જે મજબૂત છે તે છે રેશમ, ત્યાર પછી ત્રીજા નંબરમાં કપાસ અને ચોથા નંબરમાં ઊન। તો આ રીતે જે નાયલોન રેસા છે એ સૌથી મજબૂત રેસા ગણવામાં આવશે અને ઊન એ સૌથી ઓછા મજબૂત રેસા ગણવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે અહીં આ વિડીયોની અંદર ભણીશું। ત્યાર પછી જે સંશ્લેષિત રેસાના બીજા પ્રકાર છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું। તો આપ સર્વે વિદ્યાર્થીઓએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।